नमस्कार मित्रों, नॉलेज अड्डामां आपनुं स्वागत छे। मित्रों, आजना वीडियोमां आपणे बिन सचिवालयनी जे परीक्षा आवनारी छे तेना माटे मॉडल सवालो लईने आव्या छे, जे आवनारी परीक्षामां खूब ज उपयोगी बनी रहेशे। तो आ जे सवालो छे એમાં બિન સચિવાલયનો જે સિલેબસ છે તો એના પ્રમાણે આ સવાલો તૈયાર કરવામાં આવેલા છે, જેમાં તમે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, કરંટ અફેર, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન દરેક સબ્જેક્ટમાંથી તમને સવાલો જોવા મળશે। તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે। જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા સમયમાં હું જેટલા પણ નવા વિડીયો અપલોડ કરું એ બધા વિડીયોના તમને રેગ્યુલર અપડેટ મળતા રહે। તો આ વિડીયોને શેર અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો મિત્રો, આજે આપણે એક નવું પેપર લઈને આવ્યા છે। તો આ પેપરમાં આપણે શું કરીશું કે તમે પણ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો, જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે અને હજુ પણ કયા વિષયમાં તમારે તૈયારી કરવાની બાકી છે। તો હું તમને થોડો સમય આપીશ, જેથી કરીને તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપી શકશો। તો પહેલો સવાલ જોઈએ તો એમાં એક સિરીઝ આપી છે, 5, 8, 17 ક્વેશ્ચન માર્ક છે અહીંયા, 37 અને 48। તો અહીંયા એક ખૂટતો અંક લખવાનો છે, એમાં ઓપ્શનમાં આપેલું છે 24, 25, 27 કે 26। તો તમારો સાચો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો ચલો જોઈએ આનો સાચો જવાબ શું થશે। તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું કે 5 થી 8 કેવી રીતે બન્યા, 8 થી 17 કેવી રીતે બન્યા, ત્યારબાદ કેવી રીતે સંખ્યા આવે છે એ જો એવી રીતે ના થાય તો ગુણાકાર કરવાનો, માઇનસ કરવાનો, પ્લસ કરવાનો, ભાગાકાર કરવાનો, સ્ક્વેર કરવાનો, અલગ અલગ તેની પેટર્નો હોય છે। તો આમાં કઈ પેટર્ન લાગુ પડશે, સ્ક્વેરવાળી પેટર્ન લાગુ પડશે। સ્ક્વેરવાળી કેવી રીતે, તો અહીંયા જો કે 2નો વર્ગ કેટલો થાય છે, 4 થશે, 4માં આપણે 1 ઉમેરીશું તો કેટલા થશે, 5 થશે, બરાબર છે। ત્યારબાદ 3નો વર્ગ કેટલો થશે, 9 થશે, 9માંથી 1 બાદ કરીશું તો કેટલા મળશે આપણને, 8 મળશે। તે રીતે 4નો વર્ગ કેટલો છે, 16, 16માં 1 ઉમેરીશું તો કેટલા થશે, 17। ત્યારબાદ 5નો વર્ગ કેટલો થશે, 25, 25માં 1 માઇનસ કરીશું તો આપણને શું મળશે, 24। ત્યારબાદ 6નો વર્ગ કેટલો છે, 36, 36માં 1 ઉમેરીશું તો કેટલા મળશે આપણને, 37। ત્યારબાદ 7નો વર્ગ કેટલો છે, 49, 49માંથી 1 બાદ કરીશું તો કેટલા મળશે આપણને, 48, 48। તો આવી રીતે તમે આ સિરીઝ તમે સોલ્વ કરી શકો છો। તો અહીંયા આપણે કહી શકીએ કે આપણો સાચો જવાબ શું આવશે, ઓપ્શન એ 24, બરાબર છે। જે પણ મિત્રોએ ઓપ્શન એ ટીક કર્યો છે એ બધાનો સાચો જવાબ છે। ત્યારબાદ બીજો સવાલ જોઈએ કે બંધારણની કઈ કલમમાં નગરપાલિકા મ્યુનિસિપાલિટી માટે નાણાપંચ રચવાની જોગવાઈ છે। તો ઓપ્શનમાં આપેલું છે 243Y, 243X, 243Z કે 243W। તો આમાં તમે મને સાચો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપો ફટાફટ। તો સાચો જવાબ શું થશે, ઓપ્શન એ 243Y। ત્યારબાદ ત્રીજો સવાલ જોઈએ, કાર્ટૂનિસ્ટ તરીકે ચકોર ઉપનામથી જાણીતી થયેલ વ્યક્તિનું નામ જણાવો। તો ઓપ્શનમાં આપેલું છે રવિશંકર શર્મા, બંસીલાલ વર્મા, બંસીલાલ શર્મા, રવિકાંત વર્મા। તો આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપો, જે પણ મિત્રોને આવડતો હોય। તો સાચો જવાબ શું આવશે આનો, ઓપ્શન બી બંસીલાલ વર્મા। ત્યારબાદ આગળ જોઈએ તો નીચે પૈકી કયો બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે, ઓપ્શનમાં છે પ્લેગ, શીતળા, અછબડા કે આપેલ પૈકી એક પણ નહીં। આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપો ફટાફટ।
તો સાચો જવાબ શું થશે? પ્લેગ. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપો સારગીદ. સારગીદનો સમાનાર્થી શબ્દ આપવાનો છે. એમાં ઓપ્શનમાં આપેલું છે મદદગાર, સબૂર, ધીરપ કે દર્દૂર. બરાબર છે? તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપો તમે. શું આવશે આનો સાચો જવાબ? ઓપ્શન એ મદદગાર. સારગીદ એટલે શું થશે? મદદગાર. તો આ તમે યાદ રાખજો. ત્યારબાદ 6 નંબરનો સવાલ જોઈએ કે જિલ્લા પંચાયતનો કારોબારી અને વહીવટી વડો કોણ હોય છે? ઓપ્શન એ કલેક્ટર, બી જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી કે પછી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ. આનો સાચો જવાબ શું આવશે? સી જિલ્લા વિકાસ અધિકારી. બરાબર છે? જિલ્લા પંચાયતનો કારોબારી અને વહીવટી વડો કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી. ત્યારબાદ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે? તો ઓપ્શનમાં આપેલું છે અગ્રણી નાગરિકો, મંત્રીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો કે પછી વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ. તો સાચો જવાબ શું આવશે આમાં? ચૂંટાયેલા ધારાસભ્યો. ત્યારબાદ સમક્ષ જૈવિક ઈંધણ ઇથેનોલને ઊર્જાના વિકલ્પ તરીકે વિકલ્પ સ્ત્રોત રૂપે શેમાંથી મેળવી શકાય છે? સમક્ષ જૈવિક ઈંધણ ઇથેનોલ ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત રૂપે શેમાંથી મેળવી શકાય છે? તો આનો સાચો જવાબ શું આવશે? શેરડી. શેરડીમાંથી ઇથેનોલ ઊર્જાનો વિકલ્પ મેળવી શકાય છે. ત્યારબાદ નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો. ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો કે કયું મીડિયા પ્લેયર નથી. ઓપ્શનમાં આપેલું છે વર્ડ મીડિયા પ્લેયર, વિન્ડોઝ મીડિયા પ્લેયર, ફ્લેશ પ્લેયર કે પછી VLC મીડિયા પ્લેયર. તો સાચો જવાબ શું આવશે આનો? ઓપ્શન એ વર્ડ મીડિયા પ્લેયર. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાતનામાને કેટલા દિવસની અંદર સંસદની સ્વીકૃતિ આવશ્યક છે? ફટાફટ આનો પણ જવાબ આપો તમે. 14 દિવસ છે, 15 દિવસ છે, 1 મહિનો છે કે પછી 2 મહિના? તો સાચો જવાબ શું થશે? સી 1 મહિનો. રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાતનામાને 1 મહિનાની અંદર સંસદની સ્વીકૃતિ આવશ્યક છે. ત્યારબાદ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શનમાં આપેલું છે કેલ્સાઇટ, બોક્સાઇટ, ગેલિના કે કેલામાઇન. તો આનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી બોક્સાઇટ. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે બોક્સાઇટનો ઉપયોગ થાય છે. મોસ્ટ IMP છે, ઘણીવાર આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તો તમે યાદ રાખજો કે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો બોક્સાઇટનો. ત્યારબાદ પેઇન્ટ પ્રોગ્રામમાં દોરેલ ચિત્રને પૂર્વ નિર્ધારિત રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? કયું એક્સટેન્શન આપવામાં આવે છે? ઓપ્શન એ BMP. ત્યારબાદ બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે ભાગ 21, ભાગ 19, ભાગ 20 કે ભાગ 22. ફટાફટ આનો જવાબ આપો કોમેન્ટ બોક્સમાં. મિત્રો, આપણા બંધારણમાં કેટલા ભાગ છે? ટોટલ 22 ભાગ છે. અનુસૂચિ કેટલી છે? તો કુલ 12 અનુસૂચિ છે. અને અનુચ્છેદ કેટલા છે? તો 395 અનુચ્છેદ છે. બરાબર છે? તો આનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી 20. બંધારણના
ભાગ 20માં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? તો ઓપ્શનમાં છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, મેરી ક્યુરી અને પેરી ક્યુરી અને બેન્જામિન ફ્રેન્કલિન. તો સાચો જવાબ શું થશે આનો? 14માંનો સાચો જવાબ શું થશે? તો મેરી ક્યુરી અને પેરી ક્યુરી. રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ મેરી ક્યુરી અને પેરી ક્યુરીએ કરી હતી. ત્યારબાદ 15 નંબરનો જોઈએ તો તસવીરને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શનમાં આપેલું છે સ્કેનર, પ્રિન્ટર, મોનિટર કે પછી હાર્ડ ડિસ્ક. ફટાફટ આનો જવાબ આપો. તો સાચો જવાબ શું આવશે? સ્કેનર. બરાબર છે. પ્રિન્ટરમાં શું થશે? આપણે જે કોલ લેટર પ્રિન્ટ કરાય છે એક્ઝામ આપતી આપવા જતી વખતે જે આપણે કોલ લેટર પ્રિન્ટ કરાવીએ છીએ એ શેમાં નીકળશે? પ્રિન્ટરમાં. ત્યારબાદ મોનિટર શું છે? એક પેલી સ્ક્રીન હોય છે એ મોનિટર કહીશું. અને હાર્ડ ડિસ્કમાં આપણો બધો ડેટા સ્ટોર થતો હોય છે જેને આપણે હાર્ડ ડિસ્ક કહીશું. સ્કેનરમાં તમે ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારો ફોટો અને સિગ્નેચર જે સ્કેન કરીને તમે ઓનલાઈન અપલોડ કરો છો જે મશીનમાં નાખીને તેને સ્કેનર કહેવાય છે. બરાબર. તો તસવીરને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનર. ત્યારબાદ માણસ ખોટું બોલે છે કે કેમ તે ચકાસવા કયું ઉપકરણ વાપરવામાં આવે છે? તો ઓપ્શન છે સી, પોલીગ્રાફ. બરાબર છે. ત્યારબાદ ગામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝે, મહાત્મા ગાંધીએ, સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી જવાહરલાલ નહેરુએ? ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? ફટાફટ જવાબ આપો. કોણે આપ્યો હતો? તો બી, મહાત્મા ગાંધીએ. ત્યારબાદ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની સ્પેસ ચેક કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? ઓપ્શન છે પ્રોપર્ટીઝ, ચેક સ્પેસ, ડિસ્ક સ્પેસ કે મેક સ્પેસ. તો સાચો જવાબ શું આવશે આનો? 18માંનો. ફટાફટ જવાબ આપો. ઓપ્શન સી, ડિસ્ક સ્પેસ. જો તમારે સીડી રાઇટ કરવી હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? આપણે સીડી બનાવી હોય, બ્લેન્ક સીડી લાવીને ઉપર એને કોઈ પણ ડોક્યુમેન્ટ રાઇટ કરવા હોય તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવો પડે? તો એ તમારે બતાવવાનું છે. ઓપ્શન આપેલું છે ટુ ડિસ્ક, મૂવ ટુ ડિસ્ક, બર્ન ટુ ડિસ્ક કે પછી કટ ટુ ડિસ્ક. તો આનો સાચો જવાબ શું થશે? સી, બર્ન ટુ ડિસ્ક. બરાબર છે. ત્યારબાદ હીરાની પરખ કેરેટ આધારિત થાય છે તો એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે? એક કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે એ તમારે અહીંયા બતાવવાનું છે. ઓપ્શનમાં છે 0.4 ગ્રામ, 0.3 ગ્રામ, 0.1 ગ્રામ કે 0.2 ગ્રામ. તો સાચો જવાબ શું આવશે આનો? ડી, 0.2 ગ્રામ. ત્યારબાદ રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તથા અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ? તો કોણ કરે છે? રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તથા અધ્યક્ષની પસંદગી કોણ કરશે? તો રાજ્યપાલ કરશે. 1 મેગાબાઇટ બરાબર કેટલા? ઓપ્શનમાં આપેલું છે 1024 કિલોબાઇટ થશે, 1024 બિટ્સ થશે, 1024 બાઇટ્સ થશે કે 1024 ગીગાબાઇટ્સ થશે? તો સાચો જવાબ શું આવશે? 1 મેગાબાઇટ એટલે 1 MB બરાબર કેટલા થશે? 1024 કિલોબાઇટ થશે. બરાબર છે. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ પેડોલોજી વિજ્ઞાન શાના સાથે સંબંધ ધરાવે છે? ભૂમિ વિજ્ઞાન, વાતાવરણ, બીજ કે પછી જ્યોતિષ? તો સાચો જવાબ શું આવશે?
ભૂમિ વિજ્ઞાન માટે. ત્યારબાદ ડેશ બુક યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ, તો શું આવશે આમાં? ધ આવશે, એન આવશે, એ આવશે કે નો આર્ટિકલ આવશે? જલ્દી આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો તમે. તો આનો સાચો જવાબ શું આવશે? ધી આવશે, ઓપ્શન એ. ત્યારબાદ વિનેગરનું રાસાયણિક નામ શું છે? વિનેગરનું રાસાયણિક નામ શું છે? ઓપ્શન એ છે ડાયલ્યુટ એસિટિક એસિડ, ક્લોરાઇડ ઓર લાઇમ, સોડિયમ નાઇટ્રેટ કે પછી આપેલ પૈકી એક પણ નહીં. તો કયો સાચો જવાબ આવશે આમાં? ઓપ્શન એ ડાયલ્યુટ એસિડ, એસિટિક એસિડ. ત્યારબાદ 26મો જોઈએ તો કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ ખાલી જગ્યા ફંક્શન કી આવેલ હોય છે? 14, 10, 12 કે પછી 8? જે કીબોર્ડ હોય છે એમાં F1, F2, F3 એવી રીતે કુલ કેટલી કી હોય છે? 14 હોય છે, 10 હોય છે, 12 હોય છે કે પછી 8 હોય છે? તો કેટલી કી હોય છે? 12 કી હોય છે. F1, F2, F3, F4, F5, X6, 7, 8, 9, 10, 11, 12 એમ કરીને 12 કુલ ફંક્શન કી કેટલી હોય છે? 12 હોય છે. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? આંતરરાજ્ય સમિતિ, અનુસૂચિત જાતિ પંચ, રાષ્ટ્રીય બાળ મહિલા પંચ, જળ ટ્રિબ્યુનલ. તો સાચો જવાબ શું આવશે આનો? રાષ્ટ્રીય બાળ મહિલા પંચ એ કોઈ બંધારણીય સંસ્થા નથી, એ તમે યાદ રાખજો. તો આ બધી બંધારણીય સંસ્થા છે એ પણ તમે યાદ રાખી લોજો કે આંતરરાજ્ય સમિતિ, અનુસૂચિત જાતિ પંચ અને જળ ટ્રિબ્યુનલ. તો આ બધી એ બંધારણીય સંસ્થા છે. ત્યારબાદ કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવામાં આવે છે? મોસ્ટ IMP છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ સવાલ. તો ઓપ્શનમાં આપેલું છે સિલ્વર ડોમાઇટ, સિલ્વર હેક્સાઇટ, સિલ્વર મેગ્રેટાઇટ, સિલ્વર આયોડાઇડ. તો આનો સાચો જવાબ તમે મને આપજો, કયો આવશે આમાં? ઓપ્શન ડી, સિલ્વર આયોડાઇડ. ત્યારબાદ નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે થતો નથી? મિત્રો સવાલ પણ તમારે ધ્યાનથી વાંચવાનો કે નીચેનામાંથી કોનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે નથી થતો, બરાબર છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે કીબોર્ડ, પ્લોટર, લાઇન પેન કે પછી ટ્રેકબોલ. તો આમાં તમારે બતાવવાનું છે કે કયું ઇનપુટ ડિવાઇસ નથી. તો સાચો જવાબ શું આવશે આનો? ઓપ્શન બી, પ્લોટર, બરાબર છે. ત્યારબાદ બંધારણની કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિને કયા અધિકાર અપાયા છે? તો એમાં ઓપ્શનમાં છે સંસદને બરખાસ્ત કરી શકે છે, કટોકટી જાહેર કરી શકે છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે કે આપેલ પૈકી એક પણ નહીં. સવાલ ફરીથી વાંચો કે બંધારણની કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિને કયા અધિકારો અપાયા છે? તો ઓપ્શન આપેલા છે નીચે, તો એમાં સાચો ઓપ્શન શું આવશે? ઓપ્શન સી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. ત્યારબાદ ભારતમાં લોક અદાલતો નીચે પૈકી કોનો વિષય છે? ન્યાયપાલિકા, રાષ્ટ્રપતિ, વિધાનસભા કે કાર્યપાલિકા? આનો જવાબ ફટાફટ આપો. શું થશે આનો સાચો જવાબ? ઓપ્શન એ, ન્યાયપાલિકા. ભારતમાં લોક અદાલતો નીચે પૈકી કોનો વિષય છે? તો ન્યાયપાલિકાનો. ત્યારબાદ પ્રથમ ભારતીય માઇક્રોપ્રોસેસરનું નામ જણાવો. તો ઓપ્શનમાં આપેલું છે શક્તિ, લિઝાર્ડ, દુર્ગા કે પછી આપેલ એક પણ નહીં. તો આનો સાચો જવાબ શું થશે? એ, શક્તિ. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ જાહેર કરવાના
અધિકાર સંબંધમાં નીચેનામાંથી કયું સાચું છે? તો પહેલું આપેલું છે તેનો ઉલ્લેખ સંવિધાનના અનુચ્છેદ 123માં કરવામાં આવ્યો છે, તેનો વિસ્તાર સંસદના વિધેય અધિકારો સુધી છે. ત્યારબાદ સંસદની બેઠક મળે તે તારીખથી તેને 6 મહિનામાં મંજૂરી આપવી જરૂરી છે. ત્યારબાદ ચોથો છે તે રાષ્ટ્રપતિનો વિવેકાધીન અધિકાર છે. તો સાચો જવાબ આમાં શું આવશે? ઓપ્શન એ 1, 2, 3 આ બધા સાચા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ સિનોનિયમ્સ ઓફ પોઈઝન. તો એમાં વેનોન ઓપ્શનમાં આપેલું છે, વેનોન, એલિક્સિપ, ફાટલ કે બિટર. પોઈઝનનો સિનોનિયમ આપવાનો છે તમારે. તો સાચો જવાબ શું આવશે? વેનોન. ત્યારબાદ ફ્લોપી ડિસ્કની રચનામાં ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ થાય છે, કોપર ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ કે આપેલ એક પણ નહીં. તો શેનો ઉપયોગ થાય છે? આયર્ન ઓક્સાઇડનો. ત્યારબાદ 1857ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી? 1857ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી? ઓપ્શનમાં છે ગોપાળદાસ, ગરબરદાસ મુખી, જોધા માણેક કે પછી સૂરજમલ. તો સાચો જવાબ શું થશે આનો? સૂરજમલ. 1857ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી? સૂરજમલે. ત્યારબાદ ટ્રેકને ખાલી જગ્યામાં વિભાજિત કરવામાં આવે છે, બ્લોકમાં, રેગમાં, સેક્ટરમાં કે પછી ડિવિઝનમાં. આ કોમ્પ્યુટરનો સવાલ છે કે ટ્રેકને ખાલી જગ્યામાં વિભાજિત કરવામાં આવે છે. શું આવશે આનો સાચો જવાબ? ટ્રેકને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ સિંદરી શાના માટે પ્રખ્યાત છે? સિંદરી શાના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે, તાંબાના વાસણ માટે, વિમાન ઉદ્યોગ માટે કે પછી કાગળના ઉદ્યોગ માટે? તો શેના માટે પ્રખ્યાત છે સિંદરી? તો રાસાયણિક ખાતર માટે. ત્યારબાદ સંધિ જોડો, વીર વત્તા ઉચિત. તો ઓપ્શનમાં આપેલું છે વિરેચિત, વીર આચિત, વીર ચત કે વિરોચિત. તો આનો સાચો જવાબ તમારે જણાવવાનો છે. શું આવશે સાચો જવાબ આનો? વિરોચિત. ત્યારબાદ ગવર્મેન્ટ બાય અ સિંગલ પર્સન, તો એને શું કહીશું આપણે? પ્લુટોક્રેસી, મોનાર્ચી, ઓટોક્રેસી કે એરિસ્ટોક્રેસી. તો સાચો જવાબ આનો શું આવશે? ઓટોક્રેસી, ગવર્મેન્ટ બાય અ સિંગલ પર્સન. ત્યારબાદ આગળ જોઈએ તો સામાન્ય રીતે હાર્ડિસ્ટની ગતિ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક હોય છે, 250 પ્રતિ કલાક, 150, 350 કે 450. તો સાચો જવાબ શું આવશે? 150. ત્યારબાદ વિરોધાર્થી શબ્દ આપો. દીપ્તિ, દીપ્તિનો વિરોધાર્થી શબ્દ આપવાનો. એમાં ઓપ્શનમાં છે તમસ, અદીપ્તિ, સમાપ્તિ કે પછી વિદાય. તો સાચો જવાબ શું આવશે? તમસ. દીપ્તિનો વિરોધાર્થી શું થશે? તમસ. ત્યારબાદ ધ ડેશ થિંગ્સ ઓફ ઓલ વોઝ ધેટ સન વોઝ રૂડ ટુ હિમ. તો આમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શનમાં આપેલું છે વર્સ્ટ, વર્સ્ડ, વર્સ કે બેડ. તો શું આવશે? ધ વર્સ્ટ થિંગ્સ ઓફ, ઓપ્શન એ સાચો જવાબ આવશે, ધ વર્સ્ટ થિંગ્સ ઓફ ઓલ વોઝ ધેટ સન વોઝ રૂડ ટુ હિમ. બરાબર છે. ત્યારબાદ 44માં જોઈએ
તો રાજ્યની સંચિત નિધિમાં નાણાં ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે? ઓપ્શનમાં છે સંસદ, રાષ્ટ્રપતિ, વિધાનસભા કે રાજ્યપાલ. તો સાચો જવાબ શું આવશે? વિધાનસભાની. રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની પૂર્વ મંજૂરી છે જરૂરી છે? તો વિધાનસભાની. તો એ પણ તમે યાદ રાખજો. ત્યારબાદ ગીવન ધ પાસ્ટ ટેન્સ ફ્રોમ ધ ટુ સીક. તો ઓપ્શન આપેલા છે સાઉટ, શેક, સિકન કે પછી સિકેડ. તો સાચો જવાબ શું આવશે? સાઉટ, ઓપ્શન એ. ત્યારબાદ નીચેનામાંથી કયો એક પ્રસ્તાવ મંત્રી પરિષદ મૂકી શકે છે? ઠપકા પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ, વિશ્વાસ પ્રસ્તાવ કે આપેલ એક પણ નહીં. તો આનો સાચો જવાબ શું આવશે? વિશ્વાસ પ્રસ્તાવ, સી, ઓપ્શન સી સાચો જવાબ આવશે. વિશ્વાસ પ્રસ્તાવ કોણ મૂકી શકે? મંત્રી પરિષદ. ત્યારબાદ આગળ જોઈએ, ટર્ન ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એમાં આપેલું છે હી સેડ ટુ મી આઈ મસ્ટ ગો નાવ. તો એમાં તમને ઓપ્શન આપેલા છે ચાર, એમાંથી સાચો જવાબ કયો છે એ તમારે જણાવવાનો છે. તો સાચો જવાબ શું આવશે આનો? કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફટાફટ. તો સાચો જવાબ શું આવશે? બી, હી ટોલ્ડ મી દેટ હી હેડ ટુ ગો ધેન. બરાબર છે. ત્યારબાદ ડાંગની કથનગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ડાંગની કથનગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? ઓપ્શનમાં આપેલું છે જાતક કથા, વેશગોર, થાળી કથા કે કાચડિયા. તો સાચો જવાબ શું આવશે? શું આવશે ફટાફટ જણાવો જેને આવડતું હોય. તો થાળી કથા આપણો સાચો જવાબ છે, ઓપ્શન સી. ડાંગની કથનગાન શૈલીનું આગવું અંગ કયું છે? થાળી કથા. ત્યારબાદ ભારતમાં બંધારણીય રીતે બીજા ક્રમનું સર્વોચ્ચ પદ કયું છે? ઓપ્શનમાં છે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ કે પછી રાજ્યપાલ. તો આનો સાચો જવાબ શું આવશે? ઉપરાષ્ટ્રપતિ. ત્યારબાદ નિલેશ ઇઝ ધેટ સો આઈ ડેશ ટુ ધ પાસપોર્ટ ઓફિસ આઈ હેડ ટોલ્ડ હિમ બિફોર આઈ લેફ્ટ. તો ઓપ્શનમાં આપેલું છે હેડ ગોન, ગોન, વેન્ટ કે પછી વોઝ ગો. તો સાચો જવાબ શું થશે આનો? હેડ ગોન. બરાબર છે. પરીક્ષામાં આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે. તો હું આશા રાખીશ કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આ વિડીયો બીજા મિત્રોને તમે શેર કરો, જેથી કરીને બીજા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.